બેંકમાં નોકરી મેળવી છે તો આપના માટે છે ઉત્તમ તક. બેંક ઓફ મહારાષ્ટ્રે 600 એપ્રેન્ટિસ પદોની ભરતી જાહેર કરી છે. જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેઓ 24 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. પહેલા જાણીએ ભરતીની વિગતો. સંસ્થાનું નામ બેંક ઓફ મહારાષ્ટ્ર, પદનું નામ એપ્રેન્ટિસ, કુલ ખાલી જગ્યા 600, અરજી ઓનલાઈન કરી શકશો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/10/2024 અને સત્તાવાર વેબસાઇટ છે bankofmaharashtra.in. બેંકમાં નોકરી મેળવવા માટે આપે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. તેમજ ઉમેદવારોએ સ્થાનિક ભાષા અથવા તો ઇન્ટરમીડિયેટ લેવલે અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા ન્યૂનતમ 20 અને મહત્તમ 28 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટલાક લોકોને છૂટછાટ મળશે, જેમ કે ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ. જો આ પદ માટે આપની પસંદગી થાય છે તો બેંકના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે, કારણ કે પગાર અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષણના આધારે કરાશે, જે કંઈક આ મુજબ હશે. ઉમેદવારોના ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં પ્રદર્શનના આધારે મેરિટ યાદી રાજ્ય દીઠ અલગથી તૈયાર કરાશે. હવે અગત્યની વાત એ છે કે આપ અરજી કેવી રીતે કરશો. તો બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in પર જાઓ. મેઇન પેજ પર જ આપને કરંટ ઓપનિંગનું ઓપ્શન દેખાશે, જ્યાં આપ નોટિફિકેશનની વિગતો વાંચી એપ્લિકેશન લિંક પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરનાર ઉમેદવારોની ફી કંઈક આ મુજબ હશે. સામાન્ય અને ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ 150 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે કે એસસી એસટી ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તો રાહશાની જુઓ છો? બસ હવે ગણતરીનો સમય જ બાકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 24/10/2024 છે, માટે જલ્દી કરો. બેંકમાં નોકરી મેળવવી છે તો આપના માટે છે ઉત્તમ તક. બેંક ઓફ મહારાષ્ટ્રે 600 એપ્રેન્ટિસ પદોની ભરતી જાહેર કરી છે. જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેઓ 24 ઓક્ટોબર 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. પહેલા જાણીએ ભરતીની વિગતો. સંસ્થાનું નામ બેંક ઓફ મહારાષ્ટ્ર, પદનું નામ એપ્રેન્ટિસ, કુલ ખાલી જગ્યા 600, અરજી ઓનલાઈન કરી શકશો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/10/2024 અને સત્તાવાર વેબસાઇટ છે bankofmaharashtra.in. બેંકમાં નોકરી મેળવવા માટે આપે યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. તેમજ ઉમેદવારોએ સ્થાનિક ભાષા અથવા તો ઇન્ટરમીડિયેટ લેવલે અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા ન્યૂનતમ 20 અને મહત્તમ 28 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં કેટલાક લોકોને છૂટછાટ મળશે, જેમ કે ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષ. જો આ પદ માટે આપની પસંદગી થાય છે તો બેંકના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે, કારણ કે પગાર અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષણના આધારે કરાશે, જે કંઈક આ મુજબ હશે. ઉમેદવારોના ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં પ્રદર્શનના આધારે મેરિટ યાદી રાજ્ય દીઠ અલગથી તૈયાર કરાશે. હવે અગત્યની વાત એ છે કે આપ અરજી કેવી રીતે કરશો. તો બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in પર જાઓ. મેઇન પેજ પર જ આપને કરંટ ઓપનિંગનું ઓપ્શન દેખાશે, જ્યાં આપ નોટિફિકેશનની વિગતો વાંચી એપ્લિકેશન લિંક પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરનાર ઉમેદવારોની ફી કંઈક આ મુજબ હશે. સામાન્ય અને ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ 150 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે કે એસસી એસટી ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તો રાહશાની જુઓ છો? બસ હવે ગણતરીનો સમય જ બાકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 24/10/2024 છે, માટે જલ્દી કરો.